નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ આફડા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ આફડા લો ઓફિસમાં. જ્યારે પણ મળીએ છીએ અહીંથી ત્યારે કરીએ છીએ એક વાત, જે હોય છે કાયદાની વાત, ફાયદાની વાત. આજે હું આપની પાસે લઈને આવ્યો છું તમારા માટે ફાયદાની વાત. મિત્રો, 1 એપ્રિલ 2023 પહેલા આપની મિલકતના દસ્તાવેજો કરાવી લેજો, કારણ કે હું માનું છું એ પ્રમાણે 1 એપ્રિલ 2023 થી ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગ નવી જંત્રી લાવવા જઈ રહ્યો છે. જી હા મિત્રો, આ એક કોઈ ઓફિશિયલ રેકોર્ડ નથી, ઓફિશિયલ નોટ્સ નથી, પરંતુ જે રીતે મારો અનુભવ છે આટલા વર્ષોનો, કે 2011 માં જંત્રી વધાર્યા બાદ આટલા વર્ષો સુધી ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ વધારો નથી કર્યો, કોઈ જ પ્રકારના ફેરફારો નથી કર્યા, ત્યારે અચાનક જ આ સરકાર બહુ મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી રહી હોય. એના ભાગરૂપે 19 જાન્યુઆરી 2023 ના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ની કચેરી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા એક પરિપત્ર સંબંધિત તમામ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીઓને કરવામાં આવ્યો છે. અને આ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરનું સ્ટેમ્પ ડ્યુટી કરવા ને આ પરિપત્રથી સૂચિત કરવામાં આવે છે કે સૂચિત જંત્રી 2023 ની ક્ષતિરહિત તૈયાર કરવા બાબત. જ્યારે કોઈ વસ્તુ તૈયાર થઈ હોય ત્યારે એ ફરી પાછી એને સુધારવામાં આવતી હોય અને સુધાર્યા બાદ એને ફાઇનલાઇઝ કરવામાં આવતી હોય. અગાઉ ગુજરાત સરકારે જંત્રી 2011 માં અમલમાં મૂકી ત્યારે એ જંત્રી ખૂબ જ વધારે હતી, વિરોધ થયો અને પછી જે ડબલ થયેલી જંત્રી પાછી અડધી ઘટાડીને મૂળ જંત્રીની દોઢી જંત્રી રાખી એ વસ્તુને ફરી પાછું પુનરાવર્તન ના કરવું પડે, ફરી પાછું થૂકેલું ન ચાટવું પડે, એ રીતે ગુજરાત સરકાર ખૂબ જ સતર્કતાપૂર્વક આગળ વધી રહી છે. અને દરેક જિલ્લાના નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીઓને ખાસ આ પરિપત્રથી સૂચિત કર્યા છે કે ક્ષતિરહિત 2023 ની નવી જંત્રી કેમ તૈયાર કરવી. મિત્રો, જોઈએ આપણે વિગતે કે પરિપત્રમાં શું કહેવાયું છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ ની કચેરી દ્વારા એક પરિપત્ર જે તૈયાર કરવામાં આવ્યો છે, દરેકને લેખિતમાં નાયબ કલેક્ટર મૂકવામાં આવ્યો છે, જે મારી પાસે ઉપલબ્ધ છે, જેના નંબર છે સ્ટેમ્પ મૂલ્યાંકન 60/2020, 22/10/2244 અને તારીખ 19 જાન્યુઆરી 2023 થી. એવું કહેવામાં આવ્યું છે કે સૂચિત જંત્રી 2023 ક્ષતિરહિત તૈયાર કરવા બાબત. એમ કહેવાયું છે કે ઉપરોક્ત વિષય પર જણાવવાનું કે સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક STP 12209/769/11H તારીખ 31/3/2011 થી જંત્રી ASR 2011 અમલમાં મૂકવામાં આવે અને ત્યારબાદ જાહેર જનતા તરફથી થયેલ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા તેમાં ઘટાડો કરી તારીખ 18/4/2021 થી 11 થી સુધારેલી ભાવ દર્શાવતી જંત્રી અમલમાં મૂકવામાં આવેલી છે, જે હાલ અમલમાં છે. ઉક્ત ઠરાવથી જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરી દર વર્ષે નવી જંત્રી બહાર પાડવાનું નક્કી થયેલ હતું, પરંતુ છેલ્લા 11 વર્ષમાં સરકારે દર વર્ષનું જે આ જંત્રી અંગેનું પાલન કરવાનું હતું કે દર વર્ષે નવી જંત્રી લાવવાનું વિઝન હતું ગવર્મેન્ટનું, એમાં સફળ રહી નથી, દર વર્ષે નવી જંત્રી લાવી શકી નથી. છેલ્લે 2011 બાદ સીધી 2023 માં સરકાર સફાળી જાગી છે અને સરકાર નવી જંત્રી અમલમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે. તારીખ 10/10/2019 ના ઠરાવથી નક્કી થયેલ સમય સારણી મુજબ જાન્યુઆરી 2023 માં જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવાનું સરકારશ્રી દ્વારા નક્કી થયેલ છે અને તે મુજબ જાન્યુઆરી 2023 માં જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરેલ છે. આ સૂચિત જંત્રી માટે સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલા આપના જિલ્લા કે વિસ્તારની હાલની અમલી જંત્રીમાં રહેલ વિસંગતતા, મિસિંગ રેવન્યુ સર્વે નંબર, સિટી સર્વે નંબર, ત્યારબાદ તારીખ 1/4/2011 બાદ વિકસિત થયેલ વિસ્તાર તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં જાહેર થઈ ફાઇનલ થયેલ ટીપી સ્કીમ કે ડ્રાફ્ટ ટીપી સ્કીમના વિસ્તાર, હોલિડે હોમ્સનો વિસ્તાર તેમજ અસાધારણ વિકસિત થઈ રહેલ વિસ્તાર જંત્રી 2023 ક્ષતિરહિત તેમજ વાસ્તવિક ભાવ દર્શાવતી તૈયાર થાય તે હેતુથી અલગ તારવવી ખૂબ જ આવશ્યક છે. અને ઉક્ત કામગીરીમાં સૂચિત જંત્રીમાં વાસ્તવિક ભાવ નક્કી થાય તે હેતુ માટે પ્રથમ
આપના તાબા હેઠળના એટલે કે સંબંધિત ડેપ્યુટી કલેક્ટરની અંડરમાં કામ કરતા અંડરમાં આવતા વિસ્તારમાં રહેલી જંત્રી વિસંગતતાની માહિતી તાલુકા ગામ વાઇઝ તેમજ રેવન્યુ સર્વે નંબર તથા શહેરી વિસ્તારના વેલ્યુ ઝોન વાઇઝ તૈયાર કરી અને આવી માહિતીઓ મોકલવાની સૂચનાઓ આજરોજ કરી છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા નક્કી થયેલ ભાવ વિવિધ હેતુઓ માટે સંપાદન અધિકારી શ્રીઓ દ્વારા સંપાદન કરાયેલ જમીન અંગે નક્કી કરાયેલો ભાવ અને જિલ્લામાં આવેલા હોલિડે હોમ્સ અંગે થયેલ દસ્તાવેજોની વિગત અમલી જંત્રી અમલ બાદ આપના વિસ્તારમાં ફાઇનલ થયેલ ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમની વિગત તથા અસાધારણ વિકસિત થયેલ હોય તેવા વિસ્તારની માહિતી અંગે આ સાથે નિયત કરેલા પત્રક નંબર 1-6 માં નમૂના મુજબ તૈયાર કરી શ્રુતિ ફોન્ટની એક્સેલ ફાઇલમાં ઈમેલથી માહિતી મંગાવી છે અને આ માહિતી ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે 10 દિવસમાં મંગાવી છે। 10 દિવસની અંદર જે તૈયાર કરેલી જે માહિતીઓ છે એ માહિતીઓમાં શું શું એને મોકલવાનું છે તો ડેપ્યુટી કલેક્ટરોએ માહિતી તૈયાર કરીને મૂકવાની રહે છે। જેવા પત્રક 1 એમ છે એમ કહે છે કે વિસંગતતાની વિગત દર્શાવતું પત્રક, જો કોઈ જંત્રીમાં સર્વે નંબરમાં કોઈ વિસંગતતા છે, ડુપ્લિકેશન છે કે ડબલ છે, કોઈ પણ પ્રકારની ભૂલ કે ક્ષતિ છે તો પત્રક 1ની વિગતોમાં મૂકવાની છે। પત્રક 2ની વિગતોમાં મૂકવાનું છે કે જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા નક્કી થયેલ ભાવની વિગત દર્શાવતું પત્રક, જ્યારે કોઈ જમીનની વેલ્યુએશન જિલ્લાની મૂલ્યાંકન સમિતિ કરે છે ત્યારે એવી જમીનોમાં હાઈએસ્ટ ભાવ શું લેવાયો છે, શું નક્કી થયો છે એના ભાવોની વિગત માંગી છે। ત્રીજા પત્રકમાં જે માંગ્યું છે એ છે વિવિધ હેતુઓ માટે સંપાદન કરાયેલી જમીન અંગે નક્કી કરાયેલ ભાવોની વિગતો, જ્યારે કોઈ નેશનલ હાઈવે કે હાઈવે નીકળે છે એવામાં જમીન સંપાદિત થયેલી છે તો એ સંપાદિત થયેલી જમીનનો ભાવ પણ અલગ જુદા પત્રક નંબર 3 માંગવામાં આવ્યો છે। પત્રક નંબર 4 આવી જ રીતે માંગ્યું છે કે હોલિડે હોમ્સની વિગત દર્શાવતું પત્રક, ડેવલપમેન્ટ શરૂ થયા ત્યારબાદ હોલિડે હોમ્સની નવી રચનાઓ થઈ, સુવિધાઓ શરૂ થઈ, હોલિડે હોમ્સના જુદા જ ભાવો નક્કી થયા કે હોલિડે હોમ્સના લઈને જે જંત્રીના ભાવો છે, છેલ્લા સમયમાં થયેલા વેપાર વેચાણ એના ઉતારાઓની વિગતો માંગી છે અને પત્રક નંબર 5 તારીખ 1/4/2011 જંત્રી બાદ ફાઇનલ થયેલ ટીપી સ્કીમની વિગત દર્શાવતું પત્રક, યાને કે જેટલી પણ ટાઉન પ્લાનિંગ યોજનાઓ 2011 પછી અમલમાં આવી છે, દેખીતી રીતે એના ભાવ એ જંત્રીમાં ના હોય તો નવી જંત્રીમાં નવા ભાવ શું નક્કી કરવા એ નિર્ધારિત કરવાના ભાવની વાત છે। ને છેલ્લે અંતિમ જે પત્રક 6 છે એ કહે છે કે તારીખ 1/4/2001 જંત્રી બાદ અસાધારણ વિકસિત થયેલો હોય તેવા વિસ્તારોનું પત્ર। અસાધારણ વિકસિત એટલે એક્સિડેન્ટલી ડેવલપ્ડ, જેને કોઈ પણ એક યોજના સાથે સંકળાયેલું હોય અને એને ડેવલપ કરવામાં આવ્યું। તો ટૂંકમાં મિત્રો તમને કહી દઉં કે આ પરિપત્ર એમ કહે છે કે જ્યારે પણ વિકાસ થાય છે ત્યારે વિકાસ નોક નોક કરીને આવે છે અને આ પરિપત્ર અથવા તો આ સૂચના જે છે નાયબ કલેક્ટર ને સ્ટેમ્પ ડ્યુટીઓને જે આપવામાં આવી રહી છે એ આપના ખિસ્સા પરનું ભારણ વધારનાર છે। પણ એક વસ્તુ તમને કહું કે જો 1 એપ્રિલ 2023 પહેલા જો તમે દસ્તાવેજ કરાવો છો તો હું માનું છું કે સરકાર પોતાનો ભાવ વધારે એના પહેલા તમે તમારી મિલકતનો યોગ્ય ભાવમાં વેચાણ વ્યવહાર કે ખરીદી કરી શકશો। આવી રીતે અપડેટ રહેવા માટે મારા યુટ્યુબ ચેનલ ગોવિંદાપણ લો ઓફિસ સાથે જોડાયેલા રહેજો। મારી એપ ન્યાય પૂજક ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને આપના મોબાઈલમાં સાચવજો અને જરૂર પડે તો મારા આપેલા વોટ્સએપ નંબર પર આપ મારો સીધો સંપર્ક કરી પ્રશ્ન પૂછી લેજો। સંપર્કમાં રહેશું। જો ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મિત્રો સાથે શેર કરજો અને જો વધારે તમને જાણવું હોય, વધારે કંઈ ઈચ્છા હોય તો મારા દ્વારા સંપાદિત થયેલા પુસ્તકોને વાંચજો। લેન્ડ લોઝ પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર આ જે પુસ્તક છે એ મેં સંપાદિત કર્યું છે, જેની અંદર નોંધણી અધિનિયમ, લેન્ડ ગ્રેબિંગનો કાયદો અને એના સિવાયના ઘણા બધા કાયદાઓને મેં સમાવ્યા છે। તો લેન્ડ લોઝ પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર જો તમે આને લ્યો છો તો તમને આમાંથી ઘણી બધી માહિતી મળશે, કેવી રીતે ખરીદ કરવું એની વિગતો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, જરૂરથી લેજો અને આપને ગમે તો તમારા મિત્રોને ભેટ આપજો, કારણ કે જ્ઞાનથી વધારે બીજું કાંઈ આપી શકાય નહીં।
ફરી મળશું કરશું નેક્સ્ટ વિડિયોમાં વાત જે પણ હશે કાયદાની વાત ફાયદાની વાત થેન્ક યુ સો મચ.